બારડોલી માંડવી સ્ટેટ હાઇવે રોડ પર આવેલ રેલવે ફાટક રિપેરિંગના કામ માટે 5 દિવસ બંધ કરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાવવું પડ્યું છે. આગામી 16 ડિસેમ્બર સુધી રેલવે ફાટક પર પેપર બ્લોક સહિતની કામગીરી માટે ફાટક બંધ કરવામાં આવી છે, જેના કારણે ડાયવર્ઝન અપાતા વાહન ચાલકોએ 5 કિલોમીટરનું અંતર કાપી માંડવી રોડ પર જવાની ફરજ પડી રહી છે. શું સમસ્યા છે? મારું નામ સુનિલ સોનવણે. આજે રેલવે ફાટક ડાયરેક્ટલી વગર સૂચના આપવા વગર બંધ કરેલી છે, એટલે અમે લોકો જેથી આવવું હોય અને ફેરો મારવો હોય તમારે 5 કિલોનો ફેરો પડતો છે. અને રેલવે જો ફાટક બંધ કરવી જ હતી તો 4-5 દિવસ પહેલેથી સૂચના આપવાની હોય કે ભાઈ આ રસ્તો બંધ થવાનો છે, અને આગળ જ્યાંથી વળાંક હોય ત્યાં કોઈ બોડીઓ મારવું પડે કે જેનાથી લોકોને ખબર પડે ત્યાંથી વળી જતા હોય. પણ અહીંના લોકલ નાગરિકોને એટલી બધી તકલીફ થતી છે કે અહીં સુધી આવવું પડે અને પાછું અહીંથી રિટર્ન 5 કિલોમીટર સુધી જવું પડે. એટલે આ બધું કરતાં રેલવે પ્રશાસને ધ્યાન આપવું જોઈએ કે સામાન્ય માણસોને એવી તકલીફો ના થાય અને એનું ધ્યાન રાખીને એવી વ્યવસ્થા કરવી પડે કે જેનાથી લોકોને સહુલત મળે. શું નામ અને શું સમસ્યા છે? મારું નામ રાજેશ વાઘ, દેવાનું RTO ઓફિસ પાસે રહીશ, બારડોલીનું. અને શિવાજી સર્કલ પાસે થી હું અહીંયા આવું છું તો 3.5 કિલોમીટરનો ફેરાવો પડે છે, અને ફાટક અહીંયા આવું છું તો બંધ દેખાય છે. અને 12 તારીખ 12 સુધી આ ફાટક બંધ રહેવો છે, એટલે 5 દિવસ બંધ રહેવો છે. 5 દિવસના અંદર અમે જે અહીંયાથી ટ્રાવેલિંગ કરતા હોતા એમને જતા આવતા ઘણી મુશ્કેલીઓ અનુભવે છે. તો આ વેસ્ટર્ન રેલવેએ એને છાપામાં એક જાહેરાત આપવાની હતી કે ભાઈ આજરોજ અમે ફાટક બંધ રાખવાના છે, એવી કોઈપણ પ્રકારની જાહેરાત વેસ્ટર્ન રેલવેએ કરી નથી, જેથી રાહદારીઓને હાલાકીનો અનુભવ થાય. કેટલા કિલોમીટરનો ફેરાવો ભરવો પડે છે આપને આ બારડોલી આવવા માટે કે પછી બહાર ગામ જવા માટે? આ મુખ્ય માર્ગ પર આવતા અમને તો બી 3.5 કિલોમીટરનો ફેરાવો પડે. મારું નામ કીર્તિકુમાર સોલંકી છે, હું બારડોલીનો રહેવાસી છું. અને નાના મોટા કામો માટે અમારે બારડોલીમાં એન્ટર થવા માટે ફાટક ક્રોસ કરવી પડી છે. તમે તમારી આંખે જોઈ રહ્યા છે ફાટક કામ ચાલુ છે પાછળની સાઈડ, અને એ લોકોએ જ્યાં 5 દિવસ પહેલાં જાણ કર્યા વગર એ લોકોએ કામ ચાલુ કરવામાં આવેલું છે, બરાબર છે. અને ફાટક બંધ કર્યા પછી અમારે ની દેહો અમારે 6-7 કિલોમીટરનો ઘેરાવો પાર કરીને પછી બારડોલીમાં એન્ટર થવાય છે, જેથી અમને આ રસ્તો અમારા માટે યુઝ્યુઅલી અમે દરરોજના વાપરીએ છીએ, જે અમને હાલમાં અમને પબ્લિકોને જે ત્રાસ અને તકલીફો અમને નડે છે એ નાની મોટી વસ્તુ માટે એ લોકોએ 7 કિલોમીટરનો અંતરનો ઘેરાવો લોકોએ પાર કરવો પડે છે, બરાબર છે. અને એ વસ્તુ એ લોકોએ અગાઉથી 5 દિવસ અગાઉ એ લોકોએ જણાવવું જોઈએ અને બોર્ડ એ લોકોએ મૂકવો જોઈએ, જેનાથી પબ્લિકો જાગૃત થાય અને પબ્લિકો અહીંયા આગળથી એ લોકોએ બીજું કંઈક પ્લાનિંગ કરવો જોઈએ, જેથી કરીને આટલું બધું દૂર સુધી એ લોકો કાપીને આવે નહીં.